નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ભરૂચ ન્યૂઝમાં હું હિરલ વસાવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લાઈવ ભરૂચ ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં કોરોના સંક્રમણ હવે સોસાયટી વિસ્તારમાં પણ પગ પેસારો કરી રહ્યું છે. આરોગ્ય વિભાગ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું હોય તેવી લોક લાગણી. કોવિડ જયાબેન મોદી હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીને પણ કોરોનાનું સંક્રમણ નડ્યું. અંકલેશ્વરના દઢાલ પાસે અમરાવતી ખાડીમાં 35 વર્ષીય યુવક તણાતા લાપતા બન્યો. હાંસોડના કતપોર પાસેનું ત્રિવેણી સંગમ ગણાતું કોટેશ્વર મહાદેવનું મંદિર. અરબી સમુદ્ર, નર્મદા અને રત્નસાગરના ત્રિવેણી સંગમ એટલે કોટેશ્વર મંદિર. નર્મદા પરિક્રમા વાસીઓનું કોટેશ્વર મંદિર છેલ્લું તીર્થસ્થાન. ક્યાં લુપ્ત થઈ ગયા પતંગિયાઓની ઉડાઉડ? બાળપણમાં જેને પકડવા શૈશવ ભાગતું હતું તે પતંગિયા ક્યાં ઉજ્જવલ થઈ ગયા? એક નજર ઇધર ભી. ભરૂચ SVMIT કોલેજ ખાતે ફી વસૂલાત મુદ્દે NSUI નો વિરોધ. હાથમાં પ્લે કાર્ડ લઈ કાર્યકરોએ કોલેજ ગેટ પર રામધૂન બોલાવી, તો ભારે સૂત્રોચ્ચાર કરી કાર્યકરોએ કોલેજ સામે નોંધાવ્યો વિરોધ. શહેરી વિસ્તારમાં જે રીતે કોરોના વાયરસ પોતાની જાત ફેલાવી રહ્યો છે એ જોતા જિલ્લા, તાલુકા અને શહેરી આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા તંત્ર પણ એકદમ તાંચુક પડી રહ્યું છે. અંકલેશ્વર શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. જો કે સાચા આંકડા નથી નગરપાલિકા તંત્ર દ્વારા આપવામાં આવતા કે નથી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતા. ખાસ કરીને શહેરી વિસ્તારમાં જ્યારે એક સમયે 16-17 કેસ આવતા હતા, એ વાતને હજુ એક સપ્તાહ પણ પૂરું નથી થયું ત્યારે માંડ 4-5 બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી ઉપર પણ સવાલિયા નિશાન ઉભા થયા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન હોલમાં કોવિડ ટેસ્ટિંગ સેન્ટર શરૂ તો કરાયું છે, પરંતુ નગરપાલિકાનો એના ઉપર કોઈ પણ અધિકાર નથી. ત્યાં જે દર્દીઓના ટેસ્ટિંગ થતા હોય એ પહેલાં તાલુકા આરોગ્ય અધિકારી અને ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે જાય અને ત્યાર પછી નગરપાલિકાને હુકમ આપવામાં આવે ત્યારે એ વિસ્તાર નગરપાલિકા દ્વારા કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે. આ પ્રક્રિયા એટલી જટિલ છે કે જેનો કોઈ વિકલ્પ નથી. નગરપાલિકા તરફથી પણ આ બાબતે અસરકારક રજૂઆત કરવામાં આવે એ જરૂરી છે. અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા એક વરિષ્ઠ અધિકારી પણ હવે કોરોના સંક્રમિત તરીકે તાલુકા આરોગ્ય વિભાગના લિસ્ટમાં સામેલ થયા છે, પરંતુ અંકલેશ્વર નગરપાલિકા અને જ્યાં સુધી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાણ ન કરવામાં આવે ત્યાં સુધી નગરપાલિકા કોઈ પગલાં લીધી નથી. આ પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને કઈ રીતે અટકાવી શકાશે એક મોટો પ્રશ્ન છે. જ્યારે પરસ્પર તમામ તંત્રના સંકલનનો અભાવ હોય ત્યારે કોરોનાથી બચવા માટે પ્રજાજનોએ જાતે જ વિચારવું રહ્યું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। हांसोद तालुका ना कटपोर गांव पासे त्रिवेणी संगम ना स्थाने आवेल पौराणिक कोटेश्वर महादेव नु मंदिर आस्था नु प्रतीक समान छे. नर्मदा परिक्रमा करता श्रद्धाळुओ माटे कोटेश्वर महादेव मंदिर छेल्लो स्थान गणाय छे. हांसोद थी 15 किलोमीटर ना अंतरे पश्चिम तट तरफ आवेल कटपोर गांव पासे પૌરાણિક કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં નર્મદાજી, રત્નસાગર અને અરબી સમુદ્રના સંગમ સ્થાને આવેલું હોવાથી શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બન્યું છે. સ્કંદ પુરાણમાં 178મા અધ્યાયમાં આ ત્રિવેણી સંગમ સ્થાનના કોટેશ્વર મહાદેવનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અહીં શ્રાવણ માસ અને શિવરાત્રિના દિવસે દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે. એક સમયે આ વિસ્તારમાં જંગલ હતું. ધીમે ધીમે આસપાસના ગ્રામજનો દ્વારા સાફ સફાઈ કરી શ્રદ્ધાળુઓ કોટેશ્વર મહાદેવના દર્શન કરી શકે તે માટેની સગવડ ઊભી કરવામાં આવી છે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરી એક ત્રિવેણી તીર્થધામ તરીકે પ્રચલિત થયું. નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે પશ્ચિમ તટનું આ છેલ્લું સ્થાન એટલે કોટેશ્વર મહાદેવ. અહીં દર્શન કર્યા બાદ પરિક્રમાવાસીઓ ત્રિવેણી સંગમ પાર કરી
સામેના કિનારે પહોંચી પરિક્રમા આગળ ધપાવે છે. ત્રિવેણી સંગમ ગણાતા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે એક વિશાળ કુંડમાં માં નર્મદાજી બિરાજમાન છે. નર્મદાજી, રત્નસાગર અને અરબી સમુદ્રનું સંગમ સ્થાન હોવાથી આ મંદિર ખાતે માં નર્મદાજી સ્વયંભૂ હાજર હોય તેવી અનુભૂતિનો અહેસાસ જોવા મળે છે. વિશાળ કુંડમાં બિરાજમાન માં નર્મદાજીના દર્શન દૂરથી કરી શકાય છે, કારણ કે નર્મદાજી મંદિર નજીક જવા માટે કોઈ માર્ગ ઉપલબ્ધ નથી. કહેવાય છે કે નર્મદા પરિક્રમા માટે નીકળેલા પરિક્રમાવાસીઓ અહીં મહાદેવના દર્શન કરે તો જ તેમની એક તરફની પરિક્રમા સાર્થક ગણવામાં આવે છે. પરિક્રમાવાસીઓ આ ત્રિવેણી સંગમ ગણાતા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રોકાણ કરી માં નર્મદાજીના દર્શન કરી સામે પાર પહોંચે છે. આ મંદિર ખાતે શ્રાવણ માસ અને શિવરાત્રિના દિવસે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. નર્મદાજી કા વિશાલ મહિમા અર વર્ણિત હૈ સ્કંદ પુરાણ મેં 178 અધ્યાય મેં કોટેશ્વર કી મહત્વ વર્ણિત હૈ. પરિક્રમા મેં જબ આયા તો કટપુર ગામ મેં આયા, દક્ષિણ તટ લાસ્ટ તીર્થ કોટેશ્વર મહાદેવ હૈ. નર્મદા સંગમ રત્ન સાગર ઓર અરબ સાગર કા ખંભા તે ખાડી કા જો બિરાજમાન કોટેશ્વર મહાદેવ હૈ. એ કરોડો કી દેવતાઓ મેં સ્થાપના હુઈ હૈ ઓર યે જો પરિક્રમાવાસી યહાં આતે હૈ. દક્ષિણ તટ કા છેલ્લા ધામ કોટેશ્વર તીર્થ હૈ ઓર યહાં જબ વો દર્શન કરતા હૈ તભી દક્ષિણ તટ કા જો છૂટે હુએ તીર્થ કા ફલ મહિમા દેને વાલા વો કોટેશ્વર મહાદેવ હોતે હૈ. ઓર સદા સર્વદા યહાં ભોલેનાથ નિવાસ રહેતા હૈ, વો ભી સ્કંદ પુરાણ કા લેખ. ઓર યહાં પર જો પરિક્રમાવાસીઓ વ્યવસ્થા નહીં મિલતા હૈ, રુકને કો વ્યવસ્થા નહીં હોતા હૈ ઓર મંદિર ભયંકર જંગલ મેં ભગવાન બિરાજમાન ઇસકા જીર્ણોદ્ધાર અવશ્ય કરેંગે. યહાં પર મૂર્તિ મહિમા જો મહિમા હૈ તો યહાં મંદિર નહીં થા તો નર્મદાજી કા નામ પર જો કોટેશ્વર બાબા કા જો સ્થાપના હુઆ હૈ કરોડો દેવતાઓ કે માધ્યમ સે તો ઇસલિયે નર્મદા માતા કા 2005 મેં સ્થાપના ક્યા. ઓર નર્મદાજી કી શિવપ્રિય મેકલ શૈલ સુતાસી સકલ સિદ્ધિ સુખ સંપત્તિ રાશિ હરેક પરિક્રમાવાસીઓ રિદ્ધિ સિદ્ધિ ઈચ્છા પૂરી કરવા નર્મદા હૈ. ઓર હમારા એ ભાવિક જન ભી નર્મદા કે નામ પર મેં મંદિર સ્થાપના ક્યા 2005 મેં. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કમિટી સભ્યોની ચૂંટણીમાં જનરલ કેટેગરીમાં તમામ 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે રિઝર્વ કેટેગરીમાં એક ફોર્મ રદ થતા બંને બેઠકો ખાલી પડી છે. અંકલેશ્વર બાદ હવે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી બિનહરીફ થઈ છે. પીઆઈએમાં જનરલ કેટેગરીની 6 તથા રિઝર્વ કેટેગરીની 2 બેઠકો માટે 19 ઓગસ્ટના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી યોજાય તે પહેલાં જનરલ કેટેગરીની તમામ 6 બેઠકો બિનહરીફ થઈ છે. વર્તમાન પ્રમુખ બીએસ પટેલ અને જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમારની આગેવાની હેઠળની ટીમ પર ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. प्रकृति ना श्रृंगार रस में क्या खवे खुतु है तो तेजे रंग बेरंगी पतंगियाओं ने उड़ाउड ग्लोबल वार्मिंग अने वैज्ञानिकता ने आड असर न भोग आ निर्दोष जीव बनी गया छे. कृषि क्षेत्र हो के बागायत क्षेत्र ज्या जोइए त्या उत्पादकता में वधारो करवानी गैलछाए मंच मूकी छे. સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓનો છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે. ખેતર હોય, બાગ બગીચાઓ હોય કે વન વગડાની લીલોતરીઓ હોય, પતંગિયાઓની ઉડાઉડ જોવા મળતી હોય છે. પરંતુ કાળક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે બાળપણમાં પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતું હતું, પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીની સાથે હવે લુપ્ત થઈ રહ્યો છે. આધુનિકતાની ભાગદોડમાં માનવી કૃત્રિમ પ્રકૃતિ તરફ વળી રહ્યો છે, પરંતુ લીલીછમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે. આજે વાસ્તવિક પતંગિયાઓની પ્રજાતિ કેવળ તસવીરમાં કેદ થઈ ગઈ છે. કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કળા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે, પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે, કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે.
દિવસ દરમિયાનની ભાગદોડ વચ્ચે ક્યારેક આપણે એક પળ માટે એ દિશામાં વિચાર સુધા કર્યો છે કે બાગ બગીચા વન વગડામાં ઉડાઉડ કરતા પતંગિયાઓની જમાત ક્યાં ચાલી ગઈ? જીવનશાસ્ત્રમાં ફૂલો ઉપર મંડરાતા અને તેમના પરાગરજને આરોગતા પતંગિયાઓ ક્યાં ગુમ થઈ ગયા? ખેતરોમાં કે બાગ બગીચાઓમાં જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. હાઇબ્રિડ ફૂલો તરફનો ઝોક વધ્યો છે. હવે અબોલ પતંગિયાઓને હાઇબ્રિડ અને જંતુનાશક દવાઓથી વૃદ્ધિ પામેલા ફૂલોમાં પરાગરજ ક્યાંથી મળે? તો તેના માટે જીવલેણ બની રહે, ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહે છે, તો આ નાજુક કુમળા અને અબોલ જીવોની તો શી વિસાત. તે તો કાળા માથાના માનવીની આંધળી દોટના શિકાર બનીને જ રહેવાના ને. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. अंकलेश्वर तालुका ना ददल गांव पासे थे पसार थती अमरावती नदी मा 35 वर्षीय युवक पानी भरवा माटे जता पग लपसता तनय जता लापता बन्यो हतो. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના દઢાલ ગામે રહેતો 35 વર્ષીય જયંતી લલુભાઈ વસાવા નજીકમાં આવેલ અમરાવતી નદી કિનારે કુદરતી હાજતે ગયો હતો અને ખાડીમાં પાણી ભરવા જતા અચાનક પગ લપસી જતા ધસમસતા પાણીમાં ગયો હતો, જે અંગેની જાણ સ્થાનિક લોકોને તથા તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરી હતી. રૂરલ પોલીસ દ્વારા તરવૈયાઓની મદદથી ખાડીના પાણીમાં લાપતા બનેલા જયંતિ વસાવાની શોધખોળ શરૂ કરી હતી. જો કે ખાડીમાં નવા પાણીની આવક સતત ચાલુ હોવાના કારણે જયંતિ વસાવાના મૃતદેહને શોધવા માટે ભારે મુશ્કેલરૂપ બન્યો હતો. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भरूच जिला में आज वधु 16 कोरोना वायरस ना पॉजिटिव केस नोंधाया छे. जिला में कोरोना वायरस ना केस की संख्या कुल 1212 ऊपर पहुंची छे, जे पैकी जिला में मरण नो अंक 24 नोंधायो छे. भरूच जिला में आज कोरोना वायरस ना 16 कोरोना पॉजिटिव केस नोंधाता જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1212 પર પહોંચી છે. જિલ્લામાં 17 કેસમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9 અને વાગરામાં 1, નેત્રંગમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે 17 દર્દી સાજા થતા રજા અપાઈ. જિલ્લામાં અત્યાર સુધી 1008 દર્દી સાજા થઈ ડિસ્ચાર્જ થયા છે. હાલમાં જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 180 દર્દી સારવાર લઈ રહ્યા છે, ત્યારે હાલ સુધીમાં જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 24 જ નોંધાઈ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. श्री सद विद्या मंडल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी कॉलेज द्वारा जंगी फी वसूल करवामां आवी छे. तेटलू ज नहीं परंतु फी वसूल करवा अंगे विविध दबाण पण करवामां आवी रह्युं छे अने एक दिवसना रूपया 50 लेखे दंड वसूल करवामां आवी रह्युं छे तेवी बाबतो जाणवा मळता. એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલની આગેવાનીમાં એસવીએમઆઈટી કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મેનેજમેન્ટને ભગવાન સદબુદ્ધિ આપે તેવા પ્લેકાર્ડ લઈ કાર્યકરો દ્વારા કોલેજ ગેટ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે એસવીએમઆઈટી કોલેજના વિદ્યાર્થીઓ પાસે રૂપિયા 35,000 જેટલી જંગી ફી લેવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન તેમજ લોકડાઉનના સમય દરમિયાન જ્યારે લોકો આર્થિક ભીસમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ફી માટે એસવીએમઆઈટી કોલેજના સત્તાધીશો દ્વારા કરાતું દબાણ અને વસૂલાતા દંડ યોગ્ય નથી. આ અંગે તાકીદે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલે આપી હતી. એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજની અંદર 35,000 ઉપરાંત ફીની મોટી રકમની ફીની ભારપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી હતી. તેજ ઉપરાંત આ મેનેજમેન્ટ દ્વારા એક તુગલકી નિર્ણય બહાર પાડવામાં આવ્યો હતો કે ચોક્કસ મુદતની અંદર જો ફી ભરવામાં નહીં આવે તો 50 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. અગાઉ વિદ્યાર્થી સંઘ 3 દિવસ પહેલાં આ માટે આવેદનપત્ર આપીને યોગ્ય જવાબની માંગણી કરી હતી, પરંતુ મેનેજમેન્ટ તરફથી કોઈપણ કાર્યવાહી ન થવાને કારણે આજ રોજ વિદ્યાર્થી સંઘ, વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ દ્વારા કોલેજમાં આવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી મેનેજમેન્ટને. મેનેજમેન્ટે અમારી માંગણીને ધ્યાનમાં રાખીને એ લોકોની કમિટીની અંદર આવતા સોમવાર લગીને યોગ્ય નિર્ણય લેવાની ફી બાબતે અમને બાહેધરી આપી છે. જો આની આવતા વીકના અંદર જો આની ફી માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનાથી ઉગ્રને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને મેનેજમેન્ટની આ તાનાશાહીને વિદ્યાર્થીઓના આવા કપરા સમયની અંદર જે આર્થિક ભારણ પડી રહ્યું છે તેને ટોટલી અમે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરીને બંધ કરવામાં આવશે અને વિદ્યાર્થીની તાકાત અને એકતાનો પરચમ બતાવવામાં આવશે.
તે સામે SVMIT કોલેજના આચાર્ય જીવરાજ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને આ રજૂઆત અંગે યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવશે. મેનેજમેન્ટ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ જાણવા મળેલ છે. કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ અને NSU તરફથી પ્રવર્તમાન સ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓ ફી ભરી શકે એમ નથી અને ફીમાં ઘટાડો તથા ટ્યુશન ફી સિવાયની કોઈ ફી ના લેવી, હપ્તા આપવા તથા લેટ ફીનું જે નિયમ છે દંડ લેવાનો તે અંગે રજૂઆત કરી. એ રજૂઆતો વર્તમાન સંજોગોમાં અમે પણ સમજીએ છીએ અને એટલે જ કોલેજ જૂનમાં ચાલુ થઈ પણ આજ સુધી ફીની માંગણી કરી નથી અને હમણાં ફી માટેનો સર્ક્યુલર મોકલ્યો એના પછી વિદ્યાર્થીઓની આ રજૂઆત આવી છે. તો એ રજૂઆત અંગે અમારા મેનેજમેન્ટ કમિટીમાં એ અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે અને બોર્ડના હિતમાં એ અંગે નિર્ણય લેવામાં આવશે અને સોમવાર સુધીમાં એ નિર્ણયની જાણ અમે કરીશું. સર, ખાસ કરીને લોકોનો આક્ષેપ છે કે જે એક્ઝામ ફી છે 650 થાય છે અને કોલેજ દ્વારા 1000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓની એવી રજૂઆત છે કે આપણે એક્ઝામ ફી જે લઈએ છીએ તો એક્ઝામ ફી આપણે એક્ઝામ ફી જે લઈએ છીએ તે યુનિવર્સિટીની બે એટલે કે બંને ટર્મની ફી એક સાથે લઈએ છીએ. પહેલાં કેવું થતું હતું કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની ફી ભરવાની થતી, એમાં કેટલાક વિદ્યાર્થીઓ એ ફી ભરવામાં ચૂકી જતા અને એટલે એક્ઝામમાં આપી પણ નહોતા શકતા. તો એના માટે પછી એવો નિર્ણય કર્યો કે બંને સેમિસ્ટરની એક સાથે ફી આપી દે લોકો અને એ ફી કોલેજ વિદ્યાર્થીઓ વતી યુનિવર્સિટીમાં જમા કરાવે. હવે આ ફીની અંદરનું એક કમ્પોનન્ટ જે કેટલાક વિદ્યાર્થીઓને આમાં શું, દરેક સેમિસ્ટર વાઇઝ વિષયો જુદા જુદા હોય પણ આપણે યુનિફોર્મ ફી લઈએ છીએ 1000 રૂપિયા પર ટર્મ. એટલે ગઈ વખતે પણ 1000 રૂપિયા પર ટર્મ લીધી હતી, જે આ વર્ષે આપણે નથી લીધી એટલા માટે કે ગઈ વખતે પરીક્ષાઓ યુનિવર્સિટી તરફથી લેવાઈ નહોતી એટલે આ વખતની ફીમાંથી એ માફી પણ આપી છે. પણ એની અંદરનું બીજો કમ્પોનન્ટ છે તે મિડ સેમિસ્ટરની એક્ઝામ ફીનું પણ છે. હવે એ અંગે પણ અમે યોગ્ય નિર્ણય કરીશું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. झगड़िया GRDC ने गुलब्रांसन कंपनी द्वारा जाहिर में प्रदूषित पानी बहार करता ग्रामजनों ने हबाड़ो मचाव्यो हतो. ग्रामजनों की फरियाद ना आधारे GRDC ने मॉनिटरिंग टीम द्वारा प्रदूषित पानी ना नमूना लेवामां आव्या हता. GRDC ना प्लॉट नंबर 761 में आवेल गुलब्रांसन ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની વોટર બેઝ સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન કરે છે. આજરોજ કંપની દ્વારા વરસાદી પાણીના નિકાલ સાથે કંપનીમાંથી પ્રદૂષિત પાણી બહાર કાઢવામાં આવી રહ્યું હતું. કંપનીની આજુબાજુમાં આવેલા ગામોના ગ્રામજનોના ધ્યાન પર આવતા તેઓએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો અને ઝઘડિયા GRDC કચેરી ખાતે કંપનીની ફરિયાદ કરી હતી. ગ્રામજનોની ફરિયાદના આધારે GRDC મોનિટરિંગ ટીમ દ્વારા ગુલબ્રાન્સન કંપનીમાંથી જે કેમિકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવી રહ્યું હતું તેના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. ઝઘડિયા ગામના બે પાકા કામના કેડિયો ફ્લોર રજા તેમજ પેરોલ રજા પર આવ્યા બાદ રજાના અંતિમ દિવસે મધ્યસ્થ જેલ ખાતે હાજર નહીં થતા અને ફરાર થઈ જતા બંને પાકા કામના કેડિયો વિરુદ્ધ મધ્યસ્થ જેલના જેલરે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા તાલુકાના રખા ફળિયામાં રહેતો અજય ઉર્ફે ગજુ અશ્વિનભાઈ વસાવા તથા ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતો અશોક ભીખાભાઈ વસાવા બંને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં બંને ઇસમોને આજીવન કેદની સજા થઈ હતી. જે પૈકી અજય ઉર્ફે ગજુ અશ્વિનભાઈ વસાવાને ગત તારીખ 5/6/2020 રોજ 14 દિવસ માટે ફ્લોર રજા પર મુક્ત કરેલ હતો અને આ પાકા કામના કેદીએ તારીખ 16/7/2020 રોજ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે હાજર થવાનો હતો તથા અશોક ભીખાભાઈ વસાવાને કોરોના વાયરસના કારણે ગત તારીખ 7/4/2020 6/7/2020 સુધી તેની રજામાં વધારો થયેલ હતો અને તેણે 7/7/2020 રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનો હતો. ઝઘડિયાના બંને કેદી અજય ઉર્ફે ગજુ અશ્વિન વસાવા તથા અશોક ભીખાભાઈ વસાવા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે તેમણે હાજર થવાની તારીખે હાજર નહીં થઈ ફરાર થઈ ગયા હતા. વડોદરા મધ્યસ્થ જેલના અંડર ટ્રાયલ જેલર NP રાઠોડ દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં ઝઘડિયાના બંને પાકા કામના કેદી જે ફ્લોર રજા પર તથા
પેરોલ પર રજા મેળવી તેમને હાજર થવાની તારીખે હાજર નહીં થઈ ફરાર થઈ જવા બદલ ઝઘડિયા પોલીસ મથકમાં બંને પાકા કામના કેદીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા પોલીસે ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલ બંને પાકા કામના કેદીઓની શોધખોળ હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. ઝઘડિયા તાલુકાના ખાલક ગામે એક 65 વર્ષીય વૃદ્ધાને તેના ધોધ બાંધતા સમયે વીજ પોલના અર્થિંગના તારને અડી જતા કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે વૃદ્ધ નીચે પડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના ખાલક ગામે રહેતા પ્રહલાદભાઈ માનસિંહભાઈ વસાવા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજના સમયે તેના પિતા ખાનસિંહભાઈ તથા તેની માતા પુંજીબેન તેમના ઢોળ બાંધતા હતા. તે દરમિયાન પુંજીબેનને તેમના ઘર નજીક આવેલ વીજ પોલનો અર્થિંગ તાર અડી જતા વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાની સાથે પુંજીબેન જમીન પર પડી ગયેલા. પુંજીબેનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમરલા સરકારી દવાખાનામાં લઈ ગયા હતા, પરંતુ તેઓનું મરણ થયેલ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. મરણ જનાર પુંજીબેનના પુત્ર પ્રહલાદભાઈ ઉમરલા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ લખાવી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. समाचारों पूर्ण थता पहला फरी एक नजर करिया आजना मुख्य समाचारों पर. અંકલેશ્વરમાં કોરોના સંક્રમણ હવે સોસાયટી વિસ્તારમાં પણ પગ પેસારો કરી રહ્યું છે. આરોગ્ય વિભાગ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું હોય તેવી લોક લાગણી. કોવિડ જયાબેન મોદી હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીને પણ કોરોનાનું સંક્રમણ નડ્યું. અંકલેશ્વરના દઢાલ પાસે અમરાવતી ખાડીમાં 35 વર્ષીય યુવક તણાતા લાપતા બન્યો. હાંસોડના કતપોર પાસેનું ત્રિવેણી સંગમ ગણાતું કોટેશ્વર મહાદેવનું મંદિર. અરબી સમુદ્ર, નર્મદા અને રત્નસાગરના ત્રિવેણી સંગમ એટલે કોટેશ્વર મંદિર. નર્મદા પરિક્રમા વાસીઓનું કોટેશ્વર મંદિર છેલ્લું તીર્થસ્થાન. ક્યાં લુપ્ત થઈ ગયા પતંગિયાઓની ઉડાઉડ? બાળપણમાં જેને પકડવા શૈશવ ભાગતું હતું તે પતંગિયા ક્યાં ઉજ્જવલ થઈ ગયા? એક નજર ઇધર ભી. ભરૂચ SVMIT કોલેજ ખાતે ફી વસૂલાત મુદ્દે NSUI નો વિરોધ. હાથમાં પ્લે કાર્ડ લઈ કાર્યકરોએ કોલેજ ગેટ પર રામધૂન બોલાવી, તો ભારે સૂત્રોચ્ચાર કરી કાર્યકરોએ કોલેજ સામે નોંધાવ્યો વિરોધ. આજના સમાચારો. આવતીકાલે નવા સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.